मित्रों वैदक विद्या चैनल में हूँ तमारू हार्दिक स्वागत करूँ छू। आप सौने मारा प्रणाम, जय धन्वंतरी। मित्रों समयसर उठी जवू अने समयसर सूई जवू ए प्रथम निरोगितानी चावी छे। जो आमा तमे काई पण फेरफार लावशो अने आळसूनी जेम एक धरा सूता रहेशो, वधारे पड़ती ऊँघ खेंची लेशो, तो तमारा शरीर में अनेक प्रकारना रोगोनो जन्म थाय छे। अने तमने खबर पण नथी कि आ धीरे धीरे आ रोगो अपना शरीर में प्रवेशे छे अने पछी तेनु विकराल स्वरूप धारण करे छे। तो आपणे थोड़ोक आ बाबते चर्चा करवानी छे, विचारणा करवानी छे अने तमने थोड़ुंक मारे ध्यान दोरवुं छे। एक तो जे लोको वधारे पड़ती ऊँघ करशे एनो आखो दिवस अरुचि, बेचैनी अने मंदाग्नि आ त्रणेय रोगोनी लपेटमां ए लोको आवी जशे। कारण के वधारे पड़ती ऊँघ लियो एटले तमने क्यांय मजा नहीं आवे, तमारुं क्यांय मन नहीं चोटे, तमने क्यांय गमशे नहीं, आळस जेवुं थशे, अरुचि थशे, मंदाग्नि थशे, आ बधुं ज तमने थई शके छे। हवे अरुचि, बेचैनी, मंदाग्नि आ बधुं छे सामान्य, परंतु आ अघરું છે। આમાં જો તમે ધ્યાન નહીં આપો ને તો આગળ જતા તમને માનસિકતાના મુદ્દા ઊભા થશે અને તમે અપસેટ રહેશો, તમને મજા નહીં આવે, તમારા માનસિક વલણોમાં ફેરફાર થવા લાગશે। તો વધારે પડતી ઊંઘ મહેરબાની કરીને ન કરવી જોઈએ, સમયસર સૂઈ જવું જોઈએ અને સમયસર ઊઠી જવું જોઈએ। નંબર બે, તમે ક્યારેક દૂધની બનાવટ ખાધી છે, તમે મીઠાઈ ખાઓ છો, તમે ફાસ્ટફૂડ ખાઓ છો, તમે જંક ફૂડ ખાઓ છો, તમે લોકો કોલ્ડ ડ્રિંક્સ પીવો છો, આવું બધું ખાઓ છો, ગમે એટલું તમે ટ્રાય કરો, કોશિશ કરો, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક ખવાઈ જાય છે, પ્રસંગોપાત ખવાઈ જાય છે। પરંતુ આવું ચરબીયુક્ત ભોજન, વધુ ફેટવાળું ભોજન તમે અવારનવાર ખાઓ છો અને ખાઈને સીધા સૂઈ જાઓ છો, શરીરને શ્રમ નથી આપતા, કાં તો જમીને તરત જ તમે ઓફિસ વર્ક કરવા લાગો છો, બેઠાડું જીવન છે, ચેર ઉપર બેઠું રહેવાનું થાય છે, અથવા તો કંઈક આપણને કામ જ નથી, તો આવા સમયે આપણું શરીર એક ધારી આ ભૂલો થાય તો આપણું શરીર અમુક સંકેતો બતાવવા લાગે, જેમ કે કોલેસ્ટ્રોલની બીમારી આપણા શરીરમાં આવી શકે, કારણ કે વધુ પડતું ફેટ આપણું શરીર પચાવી ન શકે, તો બેડ કોલેસ્ટ્રોલના સ્વરૂપમાં એ આપણું શરીર આપણું બતાવવા લાગે એના સંકેતો, અને બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે અને બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે એટલે જે આપણી રક્તવાહિનીમાં જે આપણું લોહીનું પરિવહન થતું હોય એમાં વિક્ષેપ ઊભો થાય, અને એ વિક્ષેપ ઊભો થાય એટલે હૃદય સુધી જો બ્લડનો પુરવઠો છે એ જો પૂરતી માત્રામાં ન મળે તો એટેક પણ આવવાની શક્યતાઓ ઊભી થાય છે। હવે વિચારો ક્યાં સામાન્ય ઊંઘ અને ક્યાં કોલેસ્ટ્રોલને હૃદયરોગ જેવા રોગ, એનો શું સંબંધ છે? કે આવું ક્યારેક કરવાથી કશું જ ન થાય, ક્યારેક તમે જમીને તરત સૂઈ જાઓ, જમીને તરત બેસી જાઓ, કામ કરવા માંડો, કશું જ એમ નથી થતું, પરંતુ એક ધારી આ કુટેવો, આવું બધું ફાસ્ટફૂડ, જંક ફૂડ ને ચરબીયુક્ત ભોજન, મીઠાઈ, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, દૂધની બનાવટો, કે તમારું ચીઝ, પનીર, બટર, ઘી, તેલ, આવું બધું વધારે પડતું તમે લોકો એક બાજુ ખાઓ છો અને એક બાજુ એને પચવવા માટે તમે લોકો શ્રમ નથી કરતા, તો એ તમે શ્રમ નથી કરતા અને એ બરાબર પચે નહીં ફેટ, તો એ કોલેસ્ટ્રોલના સ્વરૂપમાં તેનું રૂપાંતરિત થઈ જાય અને આ બધી શક્યતાઓ ઊભી થઈ શકે છે। તો આપણે ક્યારેય આવું બધું ભોજન લઈને ક્યારેય બપોરે સૂઈ જવાનું નથી, અથવા તો રાત્રિના સમયમાં આવું તમે ભોજન કર્યું છે તો તમે થોડીક વાર જમીને થોડીક વાર બેસો 15-20 મિનિટ શાંતિથી, ત્યારબાદ થોડુંક અમથું ચાલવાની ટેવ પાડો, હળવે હળવે ચાલો, જમીને તરત સ્પીડમાં ચલાય પણ નહીં, હળવે હળવે ચાલો, જેથી તમને આ બધું પચી જાય અને તમને કોઈ આગળ જતા પ્રશ્ન ઊભા ન થાય। એટલે આ વાત તમે લોકો બરાબર ધ્યાન રાખજો। હવે જે લોકોને સુવાની વધારે પડતી ટેવ છે એ લોકોને તંદ્રા, આખા દિવસમાં તંદ્રા જેવું રહે છે। તંદ્રા એટલે શું? કે તમે મોડે સુધી સવારે સૂઈ રહ્યો અને સવારે સમયસર ઉઠો નહીં, એટલે તમારા દિવસ દરમિયાન જે બધી સાયકલ છે એમાં તમે પાછળ પાછળ ધકેલતા જાઓ અને તમને ક્યાંય તમારું મૂડ જ ન ચોટે, પછી આવું એકધારું થાય ને એટલે તમારો સ્વભાવ પણ ચીડિયો થતો જાય, કારણ કે તમારા ધાયરા કામો કાંઈ થાય નહીં, બધે તમે પાછળ પાછળ પાછળ, બધું કામ રહી જાય, બાકી રહી ગયું, ક્યાંય કામ પતે નહીં, ઈચ્છા મુજબ કામ થાય નહીં, એટલે તમારો સ્વભાવ ચીડિયો અને ગુસ્સાવાળો થતો જાય છે। એટલે તમારે વધુ પડતી ઊંઘ ન કરવી જોઈએ, માપસર ઊંઘ કરવી જોઈએ।
જે વધારે પડતા બપોરે સૂઈ જાય છે, વધારે પડતા મોડે સુધી સૂતા રહે છે, સાંજે સવારે સમયસર ઉઠતા નથી, એવા લોકો ડાયાબિટીસના પણ એ રોગના પણ તે શિકાર થઈ શકે છે. કારણ કે આપણે ભોજનમાં જે કાર્બોહાઈડ્રેટ લઈએ છીએ, જે રક્ત શર્કરાઓ આપણા શરીરમાં જે છે, એ રક્ત શર્કરા વધે નહીં, એ શર્કરા પચી જાય એ પણ જરૂરી છે. એ શર્કરા પચવા માટે શું જરૂરી છે કે આપણે થોડુંક આપણા શરીરને સમયસર સૂઈ જવાનું, સમયસર ઉઠી જવાનું, સમયસર કસરત શ્રમ કરવાના, વ્યાયામ યોગ પ્રાણાયામ ધ્યાન સમયસર ખાઈ લેવાનું આપણો જીવનક્રમ છે. આમાં ક્યાંક વિક્ષેપ ઊભો થાય એટલે આપણી જે ઇન્સ્યુલિન બનવાની પદ્ધતિ છે એમાં એ અપસેટ થાય, અને જો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ન બને તો આપણે ડાયાબિટીસ નામના રોગનો ભોગ બની શકીએ છીએ. તો વધારે પડતું સૂવાની ટેવ એ તમારે ચેતવું જરૂરી છે. વધારે પડતું સૂવું ન જોઈએ, માપસર ઊંઘ કરવી જોઈએ. જો માપસર ઊંઘ નહીં કરો તો પણ અનેક રોગમાં તમે લપેટમાં આવી જશો, પરંતુ વધારે પડતું સૂવાનું નથી. બાળક હોય એ વધારે ઊંઘ કરી, નાનું બાળક જન્મે તો એનો ઊંઘનો પ્રમાણ થોડોક વધારે હોય, પણ જેમ જેમ એ બાળક મોટું થતું જાય એમ એમ એના સમયસર છે કે 8 કલાક, 7 કલાક, 6 કલાક, આવા બધા એના માપસર છે. એ પૂરતી ઊંઘ તો કરવી જરૂરી છે, વધારે પડતી ઊંઘ એ બિલકુલ જરૂરી નથી. જે લોકો વધારે પડતી ઊંઘ કરશે એ લોકોના શરીર પણ સ્થૂળ થતા જાય છે, સ્થૂળતા વધતી જાય છે, વધારાની ચરબી જમા થતી જાય છે, અને તે વધારે પડતું વજન ધારણ કરી બેસે છે. અને પછી વજન ઉતારવા માટે એના કોર્સ કરવા, એના માટે કસરત કરવી, વ્યાયામ જવું, જીમ જવું, એની કરતાં તમે સેને કારણે વજન વધે છે એમાં તમે ખાસ ધ્યાન આપો. એટલે વધારે પડતું વજન તમારું વધે નહીં અને તમને બીજી કોઈ પણ તકલીફ ઊભી ન થાય. જે લોકો એક ધારા સૂતા રહેતા હશે એ લોકોના મગજ આગળ જે એક્ટિવ ઓછા હોય, એ તમામ લોકો એક્ટિવ ન હોય. જીવનમાં એક્ટિવ રહેવું જરૂરી છે. એક્ટિવ એ જ લોકો રહી શકે કે જે સમયસર સૂઈ જાય અને સમયસર ઉઠી જાય. એવા લોકોને પ્રગતિના પડાળ ખુલી જાય, જીવનમાં કેમ આગળ વધવું, દિશા સૂચન નક્કી થઈ જાય, એનું ભવિષ્ય નક્કી. બાકી તમે જેમ સૂતા રહ્યો એમાં કશું જ હોય નહીં. તમારે સૂર્યોદય પહેલાં ઉઠવાની ટેવ પાડવી જોઈએ અને સાંજે વહેલું સૂવાની ટેવ પાડવી જોઈએ, તો તમારા જીવનના પ્રગતિના દ્વારો પણ ખુલી જશે અને તમે ધાર્યા મુજબ બધા કામ કરી શકશો. તમે લોકો એક ધારા તમે લોકો સૂવો એટલે તમને મજા આવે કે હા અમને આમ મજા આવી ગઈ, શાંતિથી અમે સૂઈ ગયા, ઉઠી ગયા, અમે સુખી જીવન જીવીએ છીએ. એ સુખી જીવન નથી. સુખી જીવન કોને કહેવાય કે તમે સંપૂર્ણ નિરોગી છો, તમારા નખમાંય રોગ નથી, એને નિરોગી જીવન કહેવાય. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.